कव्रजंत मनुपेत मपेत कृत्यम द्वैपायनो विरह कातर आजुहा पुत्रे तन्मयतया तरवो भिनेदो समसर्वभूत हृदयम् શ્રી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ અને સમગ્ર અખિલ ભારતીય ઔધવ પ્રેમી તમામ ના સથવારે આયોજિત આ ભગવાન ઔધવરામ ના નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ભાવ પ્રતિષ્ઠા અને શ્રીમદ ભાગવતજીની કથાના આજના ચોથા દિવસે આપ સૌનું સ્વાગત છે અને આપ સૌને વ્યાસપીઠ તરફથી હરિયો. મારા શ્રીઓ હાથીઓ, ગમે તે શરીર દેખાશે એટલે એ અર્ધનારી અર્ધ પુરુષ, કારણ કે બ્રહ્માજી વિભાજિત થયા. બ્રહ્માજીનો અર્ધ ભાગ પુરુષ છે, અર્ધ ભાગ સ્ત્રી, મનુ અને શત્રુમાં. મૈથુન ધર્મનો સ્વીકાર કરી લગ્ન કરવાની જે વ્યવસ્થા અને પ્રથા એ અહીંથી બારી આવી સૃષ્ટિમાં. તદા મિથુન ધર્મેણ પ્રજા હેદાંબ ભૂવિરે સચાપી શતરૂપાયામ પંચાપત્યાન્ય જીજન. પાંચ સંતાનો ઉત્પન્ન કર્યા, એમાં બે દીકરાઓ હતા, ત્રણ દીકરીઓ હતી. પ્રિયવ્રતો તાનપાદો ત્રિશ્ચ કન્યાશ્ચ ભારત આકુતિ દેવહૂતિશ્ચ પ્રસૂતિ રીતિ સત્તમઃ. ઉત્તાનપાદ અને પ્રિયવ્રત નામના બે દીકરાઓ હતા, આકુતિ દેવહૂતિ અને પ્રસૂતિ નામની ત્રણ દીકરીઓ હતી, અને એમાં વચેટ દીકરી, બીજા નંબરની જે દીકરી હતી, એને ત્યાં સાક્ષાત ભગવાન કપિલનું પ્રાગટ્ય થયું હતું. આ કપિલ અવતાર આપણા ગુજરાતમાં થયો છે. આપણે ત્યાં અક્ષર અવતારની ભૂમિ ઉત્તર માનવામાં આવી છે. ભગવાન રામ, કૃષ્ણ વગેરે અવતારો બધા ઉત્તરમાં થયા છે, અને એ અવતારનો પરિચય કરાવનારા જે આચાર્યો થયા એ બધા દક્ષિણમાં થયા છે. બિલકુલ ઓપોઝિટ, અવતાર ઉત્તરમાં અને આચાર્યો દક્ષિણમાં. પછી મધ્વાચાર્ય હોય, નિંબાર્ક હોય, રામાનુજ હોય, આદ્ય જગદગુરુ શંકરાચાર્ય હોય, પુષ્ટિ સંપ્રદાયના પ્રવર્તક
મહાપ્રભુજી વલ્લભાચાર્ય હોય, એ લગભગ દક્ષિણમાં. પણ એક અવતાર આપણા ગુજરાતમાં થયો, કપિલ અવતાર. સરસ્વતીના કિનારે એક સંત તપસ્યા કરે, નામ એનું કરદમ છે. ઘોર તપસ્યા કરી, થોડા સમયમાં જો ઈશ્વર એને દર્શન આપવા ન આવે તો મહાત્માનો પ્રાણ નીકળી જાય, આવી પરિસ્થિતિ નિર્માણ થઈ અને પરમાત્મા પ્રગટ થયા. મહારાજની સાધના અવસ્થાને જોઈ અને પરમાત્મા ગદગદિત બન્યા અને ભગવાનની આંખમાંથી આંસુ પડી ગયા અને અશ્રુબિંદુ જ્યારે નીચે પડ્યા એમાંથી એક સરોવર બન્યું છે, એનું નામ છે બિંદુ સરોવર. સિદ્ધપુરમાં છે. જેની સાધનાથી સ્વયં ઈશ્વર રેડ્યા હશે એની સાધના કેટલી ઉત્કૃષ્ટ હશે. મહારાજને શક્તિ ચેતના બધું આપ્યું છે. મહારાજે આંખ ખોલી, જેવી આંખ ખોલી પરમાત્માનું દર્શન થયું, પરમાત્માનું દર્શન કરતાની સાથે મહારાજ વિભોર બની ગયા. દિવ્ય મંત્રો વડે સ્તુતિ કરી પરમાત્માએ વરદાન માંગવાનું કહ્યું. કરદમે કહ્યું, ભગવાન શું માગો તમારી પાસે? કોઈ બીજો મને આવીને એમ કે કંઈક માગો તો ઈચ્છા હતી પ્રભુ દર્શન થાય, તમારું દર્શન થાય, હવે તમે પોતે આવ્યા તો શું માગો? હા, તમારા દર્શનની ઈચ્છા હતી, થઈ ગયા છે, હવે શું માગો? હા, ભગવાન પાસેથી કંઈ નથી જોઈતું, ભગવાન જોઈએ છે. આ નિષ્કામ ગોપીઓનો આ ભાવ, ગોપ્ય કામાદ. આપણે ત્યાં ભગવાન સુખદેવજીએ ભક્તિના એક વિશિષ્ટ પાંચ પ્રકાર શ્રીમદ ભાગવતમાં બતાવ્યા, એમાં એક પ્રકાર બતાવ્યો છે કામ, ઈચ્છા. ગોપીઓને ભગવાન કૃષ્ણ ભક્તે આવીને એમ પૂછે કે તમને શું જોઈએ? તો ગોપીઓ એમ કે તમે જોઈએ, તમારાથી કઈ ન જોઈએ, તમે અમને કઈક આપો એ નહીં, તમે જોઈએ. કૃષ્ણ ખપે, બીઓ કી ન ખપે. કૃષ્ણ જ જોઈએ. નિષ્કામતા છે. વાર વાર ભગવાન આગ્રહ કરે, મહારાજ કંઈક માગો, કંઈક માગો, ના પાડી છે. અને ભક્તિ માર્ગનો આ નિયમ પણ બહુ સુંદર છે. ભાગવતમાં તો આ વાત વિસ્તાર, મતલબ કે ભાગવતમાં 18,000 શ્લોકની કથા છે, એમાં એક પણ શ્લોકમાં એવો ઉલ્લેખ નથી કે ભગવાનની પાસે કોઈ સાધકે, કોઈ ભગવાને, કોઈ ભક્તએ સંસારનું સુખ માગ્યું હોય એવી એક પણ ઘટના નથી. બે વાત ભાગવતમાં તમને સ્પષ્ટ મળશે. એક, ભગવાન પાસે પણ કોઈ પાત્ર માંગતું નથી, અને બીજું, ભાગવતનું કોઈ પણ પાત્ર ઘરમાં મરતું નથી. ઘરમાં મૃત્યુ નહીં અને ઈશ્વરની પાસે પણ માંગ નહીં. હા, માંગણી આવી, પણ વિચિત્ર માંગણી. પૃથુ મહારાજને માંગવાની ઈચ્છા થઈ તો પૃથુ મહારાજે માગ્યું શું? ભગવાનને કહ્યું કે મને આપો બસ. આ શું બોલે? 10,000 કાન આપો. એટલે આ બે કાનથી ભગવાન તમારી કથા હું કેટલીક સાંભળી શકીશ. એટલો બધો કથા પ્રેમ માગ્યો પૃથુ મહારાજે, એટલો બધો કથા પ્રેમ માગ્યો કે 10,000 કાનની માંગણી કરી. આવી વિચિત્ર માંગણીઓ આવી છે. પણ બાકી સંસારના ભોગો કોઈએ માગ્યા હોય એવું એક પણ પાત્ર શ્રીમદ ભાગવતમાં નથી. અને જે લોકો ઈશ્વરની પાસે માગે છે એ ઈશ્વરના અંતર્યામીપણાનું ખંડન કરે છે. ભગવાન અંતર્યામી છે, એટલે આપણા અંતરમાં બેઠો છે. પછી આપણે એને કહેવાની શું જરૂર છે કે ભાઈ અમને આ વસ્તુની જરૂર છે? કારણ કે બેને બધી જ ખબર છે. ગાલિબ નકર હુઝુર મેં તો બાર બાર અરજ, ગાલિબ કા એક શેર હૈ, ગાલિબ નકર હુઝુર મેં તો બાર બાર અરજ, ક્યુંકિ જાહિર હૈ તેરા હાલ ઉનકો કહે બગર.
જાહેર હે તેરા એને એને બધી જ ખબર છે. આપણો આપણો નાઝીર તો એમ લખે કે હાથ ને મારા ફેલાવું તો તારી પ્રભુતા દૂર નથી. હું હાથ ને મારા ફેલાવું તારી પ્રભુતા દૂર નથી, પણ હું માંગું ને પછી તું મને આપે એ વાત મને મંજૂર નથી. મારે જોવો છે તુને, પણ તારે દેખાવું નથી. ભગવાન ખરેખર જો મને કઈ આપવું હોય તો એક કામ કરો, મારે લગ્ન કરવા છે, મને સ્ત્રી આપો. વિચિત્ર માંગણી છે. આમ આપણને જરા આમ વિચિત્ર લાગે, આપણને હસવું આવે કે આ કઈ માગવાની જરૂર હતી. અને આવું તો કઈ ઈશ્વર પ્રસન્ન થાય ને આવું મંગાય, પણ ભગવાનની આંખમાં અશ્રુ આવી ગયા. પરમાત્મા ગદગદિત બની ગયા. પરમાત્માએ કરદમને કહ્યું, મહારાજ લગ્ન કરવા છે, હા. સંસારમાં આવવું છે, હા. પરણવું છે, હા. તો મહારાજ હવે તમે નથી માગતા, હું તમને ઉપરથી આપું. જો તમે પરણો તો તમારે ત્યાં પુત્ર બની અને હું અવતાર ધારણ કરું. યોગ્ય પિતા હું ખોજ કરતો હતો કે મને કોઈ યોગ્ય પિતા મળે, યોગ્ય પિતા મળે. આજ પિતા તરીકે પ્રભુ મહારાજ હું તમને પસંદ કરું છું અને મા હું મારી મેળે નક્કી કરું છું. મારું મહારાજની બીજા નંબરની દીકરી દેવહૂતિ તમને લાયક છે, તમે પરણી જજો. કરદમે ભગવાનને કીધું, ભગવાન ઉભારો, ઉતાવળ નહીં કરતા. કેમ?
તમને મા તરીકે પસંદ હોય એની હારે મને પરણાવી દો, પણ અહીંયા મારું ન હાલ્યું તો તમને તો મા તરીકે પસંદ છે એ દેવહૂતિ, પણ મને પત્ની તરીકે પસંદ હોવી જોઈએ. એટલે ભગવાન કહે આપણે ઉતાવળ નથી, મને તો મને અનુકૂળ પાત્ર મળે તો જ લગ્ન કરવા છે. પછી ભગવાને પૂછ્યું કે મહારાજ તમે કઈ નક્કી કર્યું છે કે તમારી સ્ત્રી આવી હોવી જોઈએ, પત્ની આવી હોવી જોઈએ? બોલે હા ઘણું નક્કી કર્યું છે. તથાચ સાહમ પરિવોઢુકામ સમાન શીલા ગૃહ મેધેમાન મૂલમ શેષ મૂલમ દુરાશય કા. પરમાત્મા મારી સ્ત્રી મારી પત્ની સમાનશીલ હોવી જોઈએ, સમાનશીલ મારા જેવા શીલ વાળી, મારા જેવા સ્વભાવ. શીલમાં ઘણી બધી વસ્તુ આવે, આપણે ત્યાં ઘણા લોકો શીલ એટલે ચારિત્ર એવો અર્થ કરે. હા એક અર્થ બરાબર છે, ચારિત્ર એવો થાય, પણ શીલ એટલે બહુ વ્યાપક શબ્દ છે. શીલમાં તો માણસનું જીવન આવે છે, એ માણસ કેટલા વાગે ઉઠે છે, કેટલા વાગે સૂવે છે, શું જમે છે ને કેવી રીતે જમે છે, વાતો કેવી રીતે કરે છે ને કેવી વાતો કરે છે, આ બધું એના શીલમાં આવશે. શીલવાન વ્યક્તિ ચાલે તો આપણને ખબર પડી જાય કે આ શીલવાન છે. શીલવાન વ્યક્તિ ખાટલામાં સૂતો હોય સોડ તાણીને આપણને ખ્યાલ આવી જાય કે આ માણસ જે સૂતો છે એ શીલવાન છે. એના 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 ખાટલાના પાયે બોર્ડ ન મારવો પડે કે શીલવાન માણસ સૂતો છે, ખબર જ પડી જાય. અને એટલા માટે ગંગા સતીએ તો એમ કહ્યું કે શીલવંત સાધુને વાર વાર નમીએ પાનબા. સાધુ પણ શીલવાન હોવો જોઈએ. પ્રેમમાં કોઈ નેમ ને ઈ ન આલે. અમે તો સાધુ નાખો દી ગાંજો પીધા કરે માવડી ને કાઈ નહીં. સાધુ શીલવાન હોવો જોઈએ. મારા કરતા ઊંચી મળશે વિચારમાં,
તોય મુશ્કેલી થશે, અને મારા કરતા નીચી હશે તોય મુશ્કેલી થશે. હા, ઊંચી નીચી હું વાત કરું છું, હાઈટની વાત નથી કરતો. હા, અત્યારે લગભગ લોકો હાઈટ જુએ, એક ઇંચનો ફરક હોય તો નો 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 રિજેક્ટ કરી દે. શીલને જોવાની જરૂર છે, સ્વભાવને જોવાની જરૂર છે. હા, અને પછી ઘણા ઘણા આમ પસંદગીમાં અને પસંદગીમાં બેતાળીના થઈ જાય. લ્યો, એક છોકરાએ 20 વર્ષે શરૂ કર્યું હતું છોકરી જોવાનું, 42નો થયો, પણ કાંઈ પસંદ પડે જ નહીં. પછી કોઈ કીધું કે આ જગ્યાએ દીકરી સારી છે, એ જ્યાં જાય ને એને કાકાને સાથે લઈ જાય છોકરી જોવા. તે કાકો ને ભત્રીજો બે છોકરી જોવા ગયા, બેઠા. તે દીકરીની મમ્મી પાણી લઈને આવી. જે દીકરીને જોવાની હતી ને એની મમ્મી પાણી લઈને આવી અને આને જોઈ ગઈ. જોઈને કે લે તમે છો? તેનો પતિ કે તું આને ઓળખે છે? બોલે હા, 20 વર્ષ પહેલા મને જોવા આવ્યો હતો. આને તો હું સારી રીતે ઓળખું છું. ભૂતને પીપળા મળે પણ આને તો પીપળાય ન મળે. સમાન શીલા મને કામધેનુ જેવી પત્ની આપો, મારી તમામ કામનાઓને પૂર્ણ કરનારી કામધેનુ. એ ભગવાન, લગ્ન કરીને મારે કામનો વિનાશ કરવો છે. શ્રી કચ્છીબાનુ શાલી, મુંબઈ સમાજના ટ્રસ્ટી કમિટી અને કારોબારી કમિટીના સદસ્યોનું આ મહોત્સવ સમિતિ સ્વાગત કરે છે. બધાને જગ્યા આપો. અને જો કઈ અહીંયા જે વ્યવસ્થા ઘણી છે, આગળ બેસો. ઠોસર સાહેબ તમે બેસો, વાંધો નહીં, તમે બેસો. જે બેસી શકતા હોય અમારી પાસે આવો આગળ. હા, નીચે બેસી શકતા હોય આગળ આવી જાઓ. મિનર, એ મિનર હેડાચ કૌશલ્યા, જો ભાઈ તમને જગ્યાની સકડાશ લાગે પણ મારું અને મહારાજજીનું હૃદય કોઈ સાંકડું નથી. મિનર મિનર એટલે આમાં બધા કનૈયા ભાઈ બધા બેસ. મેં પહેલે જ દિવસે કહ્યું તો આ બધી મહારાજજીની લીલા છે. અમારા ઠોસર સાહેબ છે ને, એને એને અહીં લાવો, અહીં લાવો, એને પકડીને લાવો, મારી સામે લાવો. કૃષ્ણ કનૈયા લાલ, રામ ભગવાન સમાન શીલા. ગૃહમેદ થયેનું
કામધેનુ. જવું છે એક બે મિનિટ. અમારી પારડી બ્રહ્મર્ષિ સાતવલેકર સંસ્કૃત પાઠશાળા એમના ટ્રસ્ટીઓ અને પ્રમુખશ્રી અહીંયા પધાર્યા, જેમના તરફથી આપણને 108 બ્રાહ્મણો મળ્યા છે. અને સંસ્કૃત વિદ્યાલયો અત્યારે બહુ ઓછી છે અને વધારેમાં વધારે જરૂર છે સંસ્કૃત વિદ્યાલયોની. અને આપણા સનાતન ધર્મનું મૂળ સંસ્કૃત છે. પછી સંસ્કૃત આપણને ન સમજાય ને પ્રાકૃત ભાષામાં આપણે બધું એ સારું છે પ્રાકૃત ભાષા પણ કંઈ, પણ આપણા સનાતન ધર્મનું મૂળ જે છે એ સંસ્કૃત છે. વેદ સંસ્કૃતમાં, પુરાણ સંસ્કૃતમાં, મહાભારત સંસ્કૃતમાં, ભગવદ્ ગીતા સંસ્કૃતમાં, ઉપનિષદો સંસ્કૃતમાં, બ્રહ્મસૂત્રો સંસ્કૃત સિવાય કાંઈ નથી. એટલે સંસ્કૃતનું જતન થવું જોઈએ એવું મારું વ્યક્તિગત માનવું છે. અને હું આ પાઠશાળા સાથે વર્ષોથી જોડાયો, થોડી અડચણો આવી આ કથાની તારીખોમાં, પણ એ અડચણોને આ બધા પ્રમુખ અને અમારા બધા આચાર્યોએ દૂર કરી દીધી. સરકારને પણ જવાબ આપ્યો કે અમે ત્યાં જઈને છોકરાઓને છાત્રોને ભણાવશું, પણ અમે કથામાં તો જવાના જવાના અને જવાના. એટલે આવું સાહસ કરીને 108 ઋષિકુમારો આપણે ત્યાં મોકલ્યા. ઠોસર સાહેબ, હું તમને ધન્યવાદ આપું છું. આભાર તો નથી માનતો, કારણ કે તમે અમારા છો. એટલે આભાર માનો તો શાયદ ભાર લાગે તમને ને મને બેયને. હા, એટલે ધન્યવાદ આપું છું. અને આચાર્યો જે અમારા 5 અહીંયા આવ્યા છે સંસ્કૃત વિદ્યાલયના, એને પણ આ બધી જે બ્રાહ્મણો માટે જે વ્યવસ્થા કરી, અને ભાગવતનો સંસ્કૃતમાં રોજ સવારે પાઠ કરે છે એ તમામ આચાર્યોને પણ હું ધન્યવાદ આપું છું. અને હવે આપણે સીધા હોય તો આપ સીધા આવી શકો. પૂજ્યભાઈજી, આપની અડધી મિનિટ લઉં. હા, લો લો. આપણે ભગવાન ઓઢોરામ સ્કૂલ એક ફાઉન્ડેશન ચલાવીએ છીએ આપણા આ જિલ્લામાં. વાહ. ખેરગાંવ પાસે, ખેરગાંવ ધરમપુરની બાજુમાં, ખેરગાંવ ત્યાં અત્યારે આપણે સંસ્થા અને એક અલગ ટ્રસ્ટ બનાવ્યું છે એનું. અને એ અત્યારે 600 ને લગભગ 12 અથવા 13 વિદ્યાર્થીઓ ભણાવી રહી છે. ઈચ્છા છે 5000 વિદ્યાર્થીઓ ભણી શકે. બહુ સુંદર, બહુ સુંદર. મહારાજજી માટે મેં ઘણી વખત શબ્દ વાપર્યો છે, સત્ય સંકલ્પ. હવે તમને એમ થાય કે હવે આ સત્ય સંકલ્પ એટલે શું, એટલે એનો ખુલાસો એ કરતો. આ શબ્દ ભાગવતનો છે, મારો નથી, સુખદેવજી વાપરેલો શબ્દ છે. એવમ વ્યવસ્થિતો રાજન સત્ય સંકલ્પ ઈશ્વર. સત્ય સંકલ્પ એને કહેવાય, વિચાર આવે. વિચાર આવે મતલબ સંકલ્પ થાય અને એ પ્રમાણે કામ થવા મળે એનું નામ સત્ય સંકલ્પ. સેલવાસમાં મંદિર, આ વિચાર આવ્યો થઈ જશે. પછી મેં વિચાર કર્યો કે મારી બાજુમાં ક્યાંક ભગવાન ઓઢોરામ હોવા જોઈએ. એટલે મહારાજજીને 3 દિવસથી સતત કહું છું, મહારાજજી વલસાડ યાદ રાખજો, વલસાડ યાદ રાખજો, વલસાડ યાદ રાખજો. આમાં આપણે કાંઈ કરવાનું નથી, એવું કાંઈ માનવાની જરૂર નથી કે આપણી ઉપર આ મંદિર બનાવવાનો બોજો આવી જાય ને, આમ કાંઈ નહીં. મહારાજના મગજમાં સંકલ્પ દ્રઢ થઈ જશે એટલે
એટલે ઉગી નીકળશે. તમારે પાયા નાખવા ન પડે. મેં હરિદ્વારના આશ્રમ માટે આ શબ્દ વાપર્યો છે. આ મકાનો બનાવ્યા નથી, ઉગ્યા છે. ઉગે એમાં ઉમરગામનું મંદિર ઉગ્યું. હવે સેલવાસમાં ઉગી રહ્યું છે. અને આ બધા વલસાડ વાળા ઘણા બેઠા છે અહીંયા. આ બધા સૈનિક જેવા, સોલ્જર જેવા માણસો છે. એટલે આ બીજ રોપાઈ ગયું છે વલસાડના મંદિરનું, અને એ ઉગશે. અને બીજું તમને બીજી કાંઈ એવું લાગે તમે તાર મારી પાસે આવજો ને. હું ક્યાં ગરીબ છું, તો અને મને મને છે ને મોટા મહારાજ છે ને આ મહારાજજીએ બહુ આપ્યું, બહુ આપ્યું. આ મહારાજજી દર વર્ષે મારી પાસે એક કથા કરાવે. આ વર્ષે બે થઈ મહારાજજી, નહીં તો દર વર્ષે એક કથા કરાવે. અને કૌશિક મહારાજજી એટલું બધું મને આપી દે કોઈને ખબર ન પડે એમ આખું વર્ષ મારે ચાલે. એક કથા મહારાજજી કરાવે ને એટલું બધું મને આમ શું કહેવાય આખું વર્ષ મારે કોઈની પાસે ક્યાંય માગવા જવાની જરૂર ન પડે. અને પછી મને કોઈ બીજી કંઈ મારે કથા કરવાની જ હોય, બીજી જગ્યાએ કોઈ મને આપે ન આપે એ કાંઈ પછી ચિંતા નહીં. મહારાજજીની એક કથા કરી નાખું અને હે વાલરામ ચોથ મનાવી લઉં એટલે મારું આખા વર્ષનું એમાં નીકળી જાય. લ્યો હવે ચિંતા નહીં કરતા સેલવાસવાળા ને વલસાડવાળા કોઈ, મહારાજજી વાયવું છે ઉગી જાહે. અને બીજું હૃદય ઉપર હાથ મૂકીને કહેજો, ઓધવરામ બાપાએ ઓછું આપ્યું છે. આ બધા ભાનુવંશનાને કહું છું. અને તમને જો ખાતરી ન હોય તો 50 વર્ષ પહેલાનો સમાજ વિચારો. પૂજ્યભાઈજી થોડી વાર પહેલા આપ આવ્યા નથી પહેલા, આ જેટલી માતાઓ બેઠી છે ને એ બધાએ હાથ ઊંચો કરીને કીધું છું કે સેલવાસની વાડીનું ઓધોધામ માટે પૈસા બધા અમે બેનો આપશું. મહારાજજી આ કાળું નાણું છે ને એ બહેનો પાસે જ હોય. કાળું એટલે બીજા અર્થમાં નહીં પણ તારવેલું. હા, અને એમાંથી આ નરેન્દ્રભાઈ નોટબંધી કરીને પછી વધારામાં વધારે દુઃખી કોણ થયું? અમારી માવડીઓ. હા, કારણ કે કોઈની પાસે 10 લાખ, કોઈની પાસે 5 લાખ કીધા વગરના. હવે આ ક્યાં કીધા વગર છૂટકો નહીં. મહારાજજી મારા ઘરમાં આ પ્રોબ્લેમ આવ્યો હતો. મેં કહ્યું પણ આ બધા આ તમે કાઢ્યા ક્યાં? તો બોલે મને કે વર્ષોથી પડ્યા છે. હા, તે મને તો વરહનો ખર્ચો નીકળી ગયો. કારણ કે પછી તો આપણે પાછા તો આપવાના હોય નહીં એમ. અને માતાઓ છે ને એ મને સ્વામી સત્યમિત્રાનંદજી યાદ આવે. આપણે આશ્રમ આપણા પાડોશી સ્વામી સત્યમિત્રાનંદજી એ જ્યારે જ્યારે માતાઓને સંબોધન કરતા ત્યારે એમ બોલતા, ભક્તિરૂપા ભક્તિરૂપા માતૃશક્તિ એવો શબ્દ એ બોલતા.
એટલે આ બધી માવડીઓ છે ને ભક્તિ રૂપા છે. એને ભક્તિ રૂપા બનાવે ધીરે 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 આના કારણે બને. આપણા આપણા સમાજમાં તો આ ન હોય પણ ઘણો ઘણા એરિયા એવા છે કે બહુ દારૂ પીવે અને એને આપણે કચ્છી ભાષામાં કહેવું હોય તો પહેલી ધારનો પીવે. લ્યો પહેલી ધારમાં સમજાય ને, હા, એ જલદમાં જલદ દારૂ હોય પહેલી ધારનો. આમ આંગળી બોળીને જો આમ કાંડી કરો તો આંગળી સળગે, અહીંયા દીવો થાય આટલો કઠણ દારૂ હોય. અને એ પીનારા હોય, એ દારૂ પીનારા 5 વર્ષ જીવે નહીં પણ છતાં 80-80 વર્ષ કાઢી નાખે છે. કારણ આ માવડિયું મંદિરે જઈને ખોળો પાથરીને એમ કહે કે હે માં, મારો ચૂટલો વખડ છે. અમર તો રાખજે મામા. અને એક વાત મારે વિવાદ વગર કહેવી પડે કે વર્તમાન સમયમાં ધર્મની રક્ષા માતાઓ કરે છે. પુરુષો નથી કરતા એમ નથી કહેતો, પણ તમારે જો અહીંયા જોઈ લો, અહીંયા તમે ગણતરી કરો પુરુષોની સંખ્યા કેટલી ને માતાઓની સંખ્યા કેટલી. મહારાજજી આપણી આ કથાની શોભા વધારી કોણે? જો મહારાજજી તમારા દર્શન કરે, જો પુરુષો તો આપણા છે, એ તો આપણે તો એની અરે બહુ પ્રેમ કરીએ ને પુરુષો આરે, તો પણ આ નરી હકીકત છે. ચાલો છોડો. સમાન શીલા ગ્રહ મેદ થયેલું. એ ભગવાન, લગ્ન કરીને મારે મારી કામનાઓનો વિનાશ કરવો છે, વિકાસ નહીં. બહુ બહુ સુંદર માધ્યમ બતાવ્યું, કામ કામ વિનાશ માટેનું માધ્યમ. અને એટલા માટે ભાગવતમાં લખ્યું છે કે ગ્રહસ્થી કિલ્લામાં રહે છે. આપણે 4 આશ્રમ છે, એમાં આપણો 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 આશ્રમ કયો? ગ્રહસ્થ આશ્રમ. આપણે બધા ગ્રહસ્થી કહેવાય. આપણે કિલ્લામાં રહીએ એટલે આપણને કોઈ દુશ્મન હેરાન ન કરી શકે.
કારણ કે આપણી કામનાઓના કેન્દ્રો આપણા ઘરમાં છે, એવું ભાગવતમાં લખ્યું છે. બીજા બધા આશ્રમમાં કિલ્લા નથી, છૂટું છે. સા સંન્યાસીને બહુ ધ્યાન રાખવું પડે, ક્યાંથી કામ આવી જાય, ક્યાંથી ક્રોધ આવી જાય. બ્રહ્મચારીને બહુ સંભાળવું પડે, સતત સાવધાન રહેવું પડે, ગમે ત્યાંથી કોક આવીને આંટી જાય. લ્યો, આપણે તો કિલ્લામાં રહીએ છીએ. એટલે ગ્રહસ્થને શ્રેષ્ઠ માનો, એ માટે શ્રીમદ ભાગવત કામનાઓનો મારે વિનાશ કરવો છે. ભગવાને કહ્યું કે તમે જે કહો છો એ બધા લક્ષણો દેવહૂતિમાં છે, અપરણી જજો. કરદમજીએ કહ્યું, ભગવાન હા દેવહૂતિમાં બધા લક્ષણો, હા તો ભગવાન એક કામ કરો ને, હા મારે છે ને માં નથી. આ કરદમજી એક એવા દીકરા છે જેને માં નથી, માં વગરના દીકરા છે. એ આખી જુદી ચર્ચા છે. 16 ઋષિઓ આ સંસારમાં એવા આવ્યા છે જેને માં નથી, એ બ્રહ્માજીના અંગમાંથી પ્રગટ થયેલા છે. આ નારદજી ને મરીજી ને કરદમ આ બધા. તો મારે માં તો છે નહીં, માં હોય તો દીકરાની ચિંતા કરે. દીકરો આમ જુવાન થાય એટલે માં તરત ચિંતા કરે કે હવે મારા દીકરાને પરણાવવો જોઈએ, હવે મારે પરણાવવો જોઈએ. એ તરત એના પતિને કહે કે હવે ક્યાંક ગોતો ને, હવે ક્યાંક ગોતો ને. માને દીકરા કરતા માને વધારે ઉતાવળ હોય દીકરાને પરણાવવાની, પછી ભલે થવું હોય થાય. હા પણ એક વખત દીકરાને પરણાવી દઉં, માને બહુ. એનું કારણ છે કે જ્યાં સુધી દીકરાની વહુના હાથના ટપાકા ન બોલે ત્યાં સુધી મજા ના આવે. અને હું રોટલાની વાત કરું છું, તમે બીજું કાંઈ ઊંધું નહીં સમજતા. પણ જ્યાં સુધી એ ટપાકા ન બોલે, માં છે નહીં અને ભગવાન આ મારા પિતાજી કામમાં બહુ છે. શું કામ કરે છે ભગવાન? કે કોન્ટ્રાક્ટર છે, હા ડેવલપર છે, ડેવલપર. બ્રહ્માજી એ બસ આખો દી બાંધકામ જ કર્યા કરે છે, બધી સૃષ્ટિની રચના જ કર્યા કરે છે. અને એમાંથી એને અમારા માટે ટાઈમ નથી, માં છે નહીં. તો ભગવાન એક કામ કરશો, મારા વતી તમે માગું નાખશો, તમે આ નક્કી કરશો. ભગવાને કહ્યું, મહારાજ તમે બહુ ચતુર છો. નારદજીને પ્રેરણા કરી, નારદજી મનુ મહારાજને મળ્યા. મનુ મહારાજે શત્રુપાને વાત કરી કે આપણી દીકરી માટે ભગવાને ઠેકાણું બતાવ્યું છે. શત્રુપાએ કહ્યું કે આ ઠેકાણું બતાવ્યું ભલે, પણ આપણે જરા મૂર્તિયાને જોઈ લેવો જોઈએ. આ માની આ દ્રષ્ટિ હોય છે. પિતા લગભગ તૈયાર થાય કે આ આપણે ઠીક છે, પણ માં એમ કે જોજો, ઉતાવળ નહીં કરતા, ક્યાંક ભટકાઈ ન જાય. પછી જોવા માટે આવે દેવહૂતિને સાથે લઈ. કરદમજીએ વિચાર્યું, ત્રણ વ્યક્તિ આવે, આ આજુબાજુ જે આવે ચાલ્યા આવે છે, ભાવિ સાસુ સસરા અને વચ્ચે કોમળ અવસ્થાના જે ચાલ્યા આવે છે ભાવિ પત્ની. પણ હવે એ કંઈ મારી પૂછપરછ કરવા આવતા હશે, અથવા તો કંઈ પરીક્ષા કરવા આવતા હશે. હવે આ મારી પૂછપરછ કરશે, મારી પરીક્ષા કરશે, પણ આ કન્યા દેવહૂતિ મને લાયક છે કે કેમ, એ પરીક્ષા મારે કઈ રીતે કરવી? લાખો વર્ષ પહેલા એક સંત સગાઈ માટે પરીક્ષા કરે છે. ત્રણ આસન બિછાયા, ત્રણ આસન બિછાવીને નક્કી કર્યું કે મારા બિછાવેલા આસન ઉપર જો દેવહૂતિ બેસી જાય તો આપણે લગ્ન કરવા નથી. ભલે એની મનુ મહારાજની દીકરી હોય તો આપણે શું, પણ મારા બિછાવેલા આસન ઉપર જો બેસી જાય તો લગ્ન ન કરું. આપણે ત્યાં મર્યાદા, પતિના પાથરેલા આસન ઉપર પત્નીથી બેસાય નહીં,
આ મર્યાદા, પણ આ મર્યાદા ખરી, પણ એ વખતની આ, હા એ વખતમાં આ મર્યાદા હતી. અત્યારે તો ભગવાનની કૃપા છે, અત્યારે તો મર્યાદાની, તમારે જો મર્યાદાનું દર્શન કરવું હોય તો તમારે બસ સ્ટેન્ડ કે રેલવે સ્ટેશન ઉપર અડધો કલાક ઊભું રહેવું, બધી મર્યાદાનું દર્શન ત્યાં થાય. હા, પતિ પત્ની બહારગામ જાય ને, હા એટલે લગભગ ત્રણ વસ્તુ એની પાસે હોય. હા, એક બેગ હોય નાની, એક બગલ થેલો હોય અને એક બાબો હોય. આ ત્રણ વસ્તુ લઈને નીકળે એ આપણને કાંઈ વાંધો નહીં, પણ મુશ્કેલી એ કે ત્રણેય ત્રણ વસ્તુ ભાઈ પાસે હોય. હાથમાં બેગ, બગલમાં થેલો, આ હાથ પર બાબો અને બગલ થેલામાં બાળોતિયા, અને બેન તો પાછળ ચંપલના પટાકા બોલાવતા હોય. આપણને તો શંકા પડે આ પતિ છે કે કુલી. લાલ પેરણ પહેરાવો તો હાલે, મનુ મહારાજ આવ્યો, બેસી ગયા, શત્રુભાજી બેસી ગયા. દેવૂતિએ વિચાર કર્યો કે જે મારા પતિ બન્યા નહીં, પણ જો ભવિષ્યમાં મારા પતિ બને એના પાથરેલા આસન પર બેસવાનો મને દોષ લાગે. હવે ન બેસે તો અપમાન થાય, કોઈ આપણને આસન આપે અને આપણે બેસીએ નહીં તો અપમાન થયું. મનુ મહારાજની પુત્રી છે, જમણો હાથ આસનના પર રાખી અને બાજુમાં બેસી ગઈ. આસનનો સ્વીકાર કરી લીધો પણ બેઠી નહીં. એ વખતે કરદમે કહ્યું, મહારાજ મને મંજૂર છે તમારી દીકરી, પણ મહારાજ તમારી દીકરીને ખાલી એટલું પૂછી લો કે લગ્ન પછી હું 12 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળવાનો છું, અને 12 વર્ષનું મારું બ્રહ્મચર્ય પૂર્ણ થાય એટલે એક પુત્રનો જન્મ થાય, અને એક પુત્રના જન્મ પછી હું સંન્યાસી બની જઈશ. મનુ મહારાજે વિચાર કર્યો કે આ વાતમાં મારે ન પડાય. શત્રુપાને કહ્યું, દેવી તમે આ સંભાળો. શત્રુપાએ કહ્યું, બેટા આ મહાત્માની આટલી કઠિન શરત છે, બોલ તારો શું વિચાર છે. દેવોતે કહ્યું, માં જલ્દી મારા પિતાને કે મારું લગ્ન કરી દે, એક ભોગીને પરણવા કરતા એક યોગીને પરણો એ વાતનો મને આનંદ છે. તુરંત લગ્ન લેવાયા અને દાંપત્ય શરૂ થયું. 12 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળ્યું. વર્તમાન સમાજની બુદ્ધિમાં આ વાતને ઉતારવી કઠિન છે, પણ આ હકીકત છે. આપણે તો એવા મહાપુરુષો થયા છે. સ્વામી સમર્થ શિવાજીના ગુરુ, જાન પરણવા ગઈ. બહુ તરસ લાગી છે બધાને, તો પાણીની વ્યવસ્થા મંડપમાં કરવાની નથી, અવ્યવસ્થા થાય છે. પૂજ્ય ભાઈજી ક્યાં પાણી પીએ છે, હું એ નથી પીતો પાણી. પાણી વિતરણ કરવાની વ્યવસ્થા થી આપણે જો તરસ લાગી હોય તો 2 મિનિટ ધૂન કરાવું. ના ભાઈજી, એ નહીં જામે, પાણી પી લ્યો. જી જી, પણ એ નહીં જામે. પાણીની વ્યવસ્થા ઠીક. મને તો મહારાજજી ઠંડી એવી લાગે છે કે ક્યાં પવન ઠંડો આવે છે. પણ પહેલા દિવસે જ ના પડે, આમાં તરસ ક્યાંથી? આ ગળા સુકાય તો અમારા સુકાય. તમે કઈ ગાયું હોય અત્યાર સુધીમાં જોરથી ગાયું કઈ તમે? એટલે પાણી ફેરવવાનું માંડી વાળો. હા, ક્યાં હતા આપણે? એ કૌશિકભાઈ, મનુ મહારાજ 12 વર્ષ. આપ સમર્થ સ્વામી રામદાસજીની વાત કરતા. રામદાસ જાનપુરણ વાગે, રામદાસ મંડપમાં બેઠા, તે ગોર મહારાજ બોલ્યા,
સાવધાન, તલવાર હતી વરરાજા પાસે, વરમાળા કાપીને ભાગી ગયા. પેલા જાનવાળા બધા પાછળ દોડ્યા, પકડ્યા રામદાસને. કેમ? બોલે મહારાજ કહેતા હતા સાવધાન, હું સાવધાન થઈ ગયો. આવા સંતો વાચસ્પતિ મિશ્ર, યુપીમાં સંત થયા, માત્ર 600 વર્ષ થયા છે આ ઘટનાને. લગ્ન થયા પરણી ને જાન ઘરે આવી અને ગ્રંથ લખવા બેસી ગયા, અને લખતા લખતા 36 વર્ષ નીકળી ગયા. બુદ્ધિમને ઉતરે અને 36 વર્ષે દીવાની જોત ઝાંખી થઈ. પેલી પરણી ને આવેલી પત્નીએ તેલ પૂર્યું, એ વખતે હાથ જોયો, ઉભા થઈ ગયા. કોણ છો? મારા ઘરમાં કેમ આવી? એની પત્નીએ કહ્યું, સ્વામી આપણા લગ્ન થયે 36 વર્ષ થયા છે. પત્નીને પગે ન લગાય પણ આ મહાત્મા પગે લાગ્યો છે. છત્રીસ વર્ષે યાદ આવ્યો કે હું પરણી ગયો છું. સિદ્ધ મહાત્મા હતા. એને તરત એની પત્નીને કહ્યું, માંગ, શું આપું? વરદાન માંગી લે. એની પત્નીએ કહ્યું, સ્વામી શું માંગુ તમારી પાસે? તમે સંસારનું કલ્યાણ કરવા માટે ગ્રંથ લખતા રહો અને હું તમારી સેવા કરતી રહું. વાર વાર આગ્રહ કરવા છતાં ન માગ્યું. ત્યારે વાચસ્પતિ મિશ્રએ કહ્યું કે દેવી, આ જે ગ્રંથ મેં લખ્યો ને, એ ગ્રંથ હું તારા નામે લખી નાખું છું, અને એ ગ્રંથનું નામ છે ભામતી ટીકા. એની સ્ત્રીનું નામ ભામતી. ભામતી શબ્દ સાથે ગ્રંથને બહુ લેવા દેવા નથી. ભામતી ટીકા શંકર ભાષ્ય ઉપર ટીકા છે, પણ એની પત્નીનું નામ ભામતી હતું. એ ગ્રંથનું નામ જ હજી મળે છે, ભામતી ટીકા. 12 વર્ષનું બ્રહ્મચર્ય પૂર્ણ થયું, ભગવતી ઋતુકાળમાં આવ્યા, અનેક દાસીઓ ઉત્પન્ન કરી અને સરસ્વતીમાં સ્નાન કરાવ્યું, એક વિમાન ઉત્પન્ન કર્યું, અને એ વિમાન એવું હતું, હજી સુધી વિજ્ઞાન આવું વિમાન બનાવવામાં સફળ થયું નથી. ભાગવતમાં એક અધ્યાયમાં આખા વિમાનની ચર્ચા છે. એવું અદ્ભુત વિમાન. એમાં તરણકુંડો હતા, એવું વિમાન, તરણકુંડ, એવું અલૌકિક વિમાન બનાવ્યું. એમાં બેસાડીને યાત્રા કરાવી, ઋતદાન આપવામાં આવ્યું, ગર્ભવતી બન્યા અને પ્રથમ પુત્રીનો જન્મ. આ રીતે મહારાજને ત્યાં 9 દીકરીઓનો જન્મ થયો દેવહૂતિ દ્વારા. 10મો ગર્ભ રહ્યો એટલે માતાજીનું તેજ વધવા લાગ્યું, અને બ્રહ્માદિ તમામ દેવતાઓ ગર્ભસ્થ પરમાત્માની સ્તુતિ કરવા માટે આવ્યા. તમામ દેવતાઓ સ્તુતિ પૂર્ણ કરીને પોતપોતાના ધામમાં ગયા, અને ધામનો માલિક, ભાગવતમાં લખ્યું, તસ્યા બહુતિથે કાલે ભગવાન મધુસૂદન કરદમમ વીર્યમાપન્નો જગને અગ્નિ રીવદાર. જેમ અરણિ મંથન કરીએ અને અગ્નિ પ્રજ્વલિત થાય એ રીતે પરમાત્માનું પ્રાગટ્ય થયું. બોલો કપિલ ભગવાન કી જય. ભગવાન કપિલનું પ્રાગટ્ય, સિદ્ધોના ઈશ્વર પરમાત્મા આવ્યા છે.
સાંખ્યના જ્ઞાતા એવા છે, કપિલ ગીતાના પ્રણેતા એવા છે, વિષ્ણુનો અવતાર આવ્યો છે, પરમાત્માની પધરામણી, પરમાત્માનું પ્રાકટ્ય થયું. થોડો સમય ગયો એટલે કરદમજી દેવોતી પાસે આવીને કહ્યું કે દેવી, આપણે લગ્ન પહેલા શરત હતી કે પુત્ર જન્મ થાય એટલે સંન્યાસ લેવો, આપણે ત્યાં સાક્ષાત ભગવાનનું પ્રાગટ્ય થયું, હવે મને રજા આપતો, હું સંન્યાસી બની જાઉં. દેવોતીએ કહ્યું, નાથ, સંન્યાસની વાત હતી પણ એ વાતની મને ખબર નહોતી કે આપણે ત્યાં નવ દીકરીઓનો જન્મ થવાનો છે. એક કામ કરો, પહેલા આપ આ નવને પરણાવો અને પછી સંન્યાસી બનો. હવે નવને પરણાવતા તો કર્દમે વિચાર કર્યો, નવને પરણાવતા તો જીવન પૂરું થઈ જાય, હવે આમાં સંન્યાસની વાત જ ક્યાં કરવાની છે. પણ ભગવદ્ ગીતાનો એક નિયમ છે, અનન્ય ભાવથી પરમાત્માની ઉપાસના કરે એની તમામ પ્રકારની વ્યવસ્થા પરમાત્મા કરે. બ્રહ્માજી નવ ઋષિઓને સાથે લઈને અહીંયા કરદમના આશ્રમમાં પધાર્યા અને કરદમને કહ્યું, તને અનુકૂળ આવે તો રુચિ અને સ્વભાવ પ્રમાણે તારી દીકરીઓનું કન્યાદાન કરી દે. આ નવ મોટા મોટા ઋષિઓ હું લાવ્યો છું અને મોટા મોટા ઋષિઓ ભાગવતમાં લગ્ન કરે છે. સૌથી મોટી દીકરી નામ કલા છે, એ મરીચી ઋષિને પરણાવી. બીજા નંબરની દીકરી નામ અનસુયા છે, એ અત્રિ ઋષિને પરણાવી. ત્રીજા નંબરની દીકરી શ્રદ્ધા અંગિરા ઋષિને પરણાવી. હવિરભુ નામની ચોથા નંબરની કન્યા પુલસ્ત મહારાજને પરણાવી. પાંચમા નંબરની કન્યા ગતિ પુલહ ઋષિને આપી. ક્રિયા છઠ્ઠી ભગવંત કૃતુને આપી. ખ્યાતિ નામની જે કન્યા હતી એ ભૃગુ ઋષિને પરણાવી. આઠમી અરુંધતી એ વસિષ્ઠ ઋષિને આપ્યા. અને સૌથી નાની દીકરી હતી, શાંતિ નામ છે, એ અથર્વ ઋષિને આપી. આ કન્યાઓને વિદાય કરી એક જ મંડપમાં. મને મને કહેવા દો, આ સંસારના પહેલા સમૂહ લગ્ન આ ત્યાં છે. એક સાથે નવ દીકરીઓનું કન્યાદાન થયું છે. અને પાછા કરદમજી આવ્યા, દેવી હવે તો આ દીકરીઓ પરણી ગયા, હવે મને રજા આપ તો હું સંન્યાસી બની જાઉં. હવે સંન્યાસ લેવાથી માણસને મળે શું? કોઈ માણસ સંન્યાસી બને તો ઈશાને માટે બને, એનો એક જ અર્થ છે, એને પ્રભુ પ્રાપ્તિ કરવી છે, બાકી કોઈ હેતુ ન હોય. સંન્યાસનો બીજો કોઈ હેતુ જ ન હોય, એને જીવનનો આનંદ લેવો છે, એ નિર્ગુણ નિરાકારની પ્રાપ્તિ, આ આ સંન્યાસનો હેતુ. અને સંન્યાસી ભગવાન માટે જ બનાય, હા, કે બાકી બીજા કંઈ કામ માટે સંન્યાસી ન બનાય. હા, ઘરમાં બૈરારે ઝઘડા થાય ને બાવા બની જાય, હા, એને કૃષ્ણ ન મળે એને કૂતરા કરડે. પાછા કે મને લાગી ગઈ, મને લાગી, હા લાગી, ખબર છે અમને શું કામ લાગી. સંન્યાસનો અર્થ છે કે ઈશ્વરની પ્રાપ્તિ. મારે એક જગ્યાએ સ્કૂલના ઉદઘાટનમાં એક સંત સાથે મારે પ્રવચન કરવાનું હતું, તો મારા પહેલા એમનું પ્રવચન હતું, ભગવાધારી. તો એણે એક એક વાત કરી એના પ્રવચનમાં કે મેં મારા જીવનમાં એટલી બધી સિમેન્ટની ગુણીઓ વાપરી છે, એટલી બધી સિમેન્ટની ગુણી વાપરી છે મેં મારા જીવનમાં, કે જો મેં એટલા ભગવાનના નામ લીધા હોત તો મને ભગવાન મળી ગયા હોત. એટલી બધી સિમેન્ટ મેં વાપરી છે મારા જીવનમાં, મારો પ્રવચનનો વારો આવ્યો, મારાથી રહેવાનું નહીં. જો કે થોડુંક એને લાગ્યું કે આવું ભાઈ કેમ બોલે. મેં કીધું
આપણે ભગવાનનું નામ જ લેવાય. આ આ સિમેન્ટની ગુણી ગુણી અને તગારા અને પાવડાના હિસાબ કરવા માટે સંન્યાસી આપણે બનીએ છીએ. મહારાજ કોઈને 300 રૂપિયા રોજના આપી દઈ, હિસાબ બીજા રાખી લે, આપણે તો ભગવાનનું નામ જ લેવાય. સંન્યાસનો અર્થ છે પરમાત્માની પ્રાપ્તિ. હવે અહીંયા પરમાત્મા ઘરે છે મહારાજજી, આ તમારી જ વાત છે, તમારી જ કીધેલી. પરમાત્મા ઘરે બેઠા છે તો સંન્યાસ લીધા પછી બીજા કયા ભગવાન મળવાના? અને ભગવાન માટે સંન્યાસી બનવાનો હોય તો ભગવાન તો ઘેરે બેઠા છે, અને પાછું એ અજાણ પણ નથી અને ખબર પણ છે કે આ ઈશ્વર છે. અને બે અર્થ મહાપુરુષો કરે, એક ઘરે બેઠા એ સગુણ સાકાર પરમાત્મા છે, અને સંન્યાસી બન્યા પછી જે પ્રભુ મળ્યા એ નિર્ગુણ નિરાકાર પરમાત્મા છે. અને એક બીજો અર્થ, અવસ્થાનો ઉપયોગ કરવા ગયા છે. આપણે આમ આમ સંન્યાસી આમ બનીએ કે ન બનીએ એ છોડો, પણ એક સંન્યાસ અવસ્થા આપણા જીવનમાં આવે છે. 100 વર્ષનું આયુષ્ય હોય ને આપણું, એમાં 25-25 વર્ષના 4 ભાગ કર્યા છે. જોકે કાલે તમે મને 100 વર્ષનું કીધું નથી, થોડા ઓછા કરી નાખ્યા છે. એટલે ખરેખર આ મહાપુરુષોએ પછી આ મચ્છનો માર્ગ કાઢ્યો છે કે લગ્ન ન થાય ત્યાં સુધી બ્રહ્મચારી, આ બ્રહ્મચારી આશ્રમ, લગ્ન થાય પછી ગૃહસ્થ આશ્રમ, ક્યાં સુધી? દીકરો પરણે ત્યાં સુધી. દીકરો પરણી જાય અને વહુ ઘરમાં આવે એટલે વાનપ્રસ્થ. વાનપ્રસ્થ એટલે શું? ઘરમાં રહેવું, ઘરમાં જ રહેવું, ભગવાનનું ભજન કરવું ઘરમાં રહીને. પણ બીજો કઈ ઉત્પાત ન કરવો, એનો વાનપ્રસ્થ. બિલકુલ આમ આમ સંભાળવા, દીકરો યુવાન થઈ ગયો, ઘરમાં વહુ આવી ગઈ છે, બધું સંભાળે છે, તો બસ કેવલ ભગવાનનું ભજન કરવું ઘરમાં રહી. પણ આપણે ત્યાં લોકો આવું કરતા નથી. ઘરમાં વહુ આવે પછી સાસુ જુવાન થઈ જાય એટલે નજર રાખીને બેસે, શું કરે છે? રામાયણમાં લખ્યું છે કે દશરથજી સિંહાસન ઉપર બેઠા છે અને એમાં હાથમાં અરીસો આવી ગયો. હવે સિંહાસન ઉપર ક્યાંથી અરીસો આવ્યો એ સંશોધનનો વિષય, પણ આવ્યો અને કાચમાં જોયું એમ અરીસા. તો શ્રવણ સમીપ ભયે સિદ્ધ કેસા, એના